ક્યારકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતના ઇતિહાસ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી રહ્યા છે, જે અંતર્ગત સિંધુ ખીણની સંસ્કૃતિના જે નગરો ગુજરાતમાંથી મળી આવ્યા એની આપણે ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિનું એકમાત્ર નગર કે જ્યાં બંદર આવેલું છે, પ્રાચીન બંદર આવેલું છે, કે એની નગર વ્યવસ્થા વિશ્વમાં એમ કહેવાય છે એની નોંધ લીધેલી છે, એની ગટર વ્યવસ્થા વિશ્વ એની નોંધ લીધેલી છે, એવી અદ્ભુત બાબતો છે એવું એ સ્થળ એટલે કે લોથલ. મિત્રો, આજે આપણે લોથલ વિશે સમજવાના છીએ. તો લોથલનું આ વિડીયોની અંદર લોથલ ક્યાં આવેલું છે, ઉત્ખનન કાર્ય કોને કર્યું, એ દરેક બાબતો છે મિત્રો, ત્યાંથી શું મળી આવ્યું એ દરેક બાબત આમાં સમજીશું. ખાસ કરીને મિત્રો, જ્યારે તમે વર્ગ 1-2 ની જે પરીક્ષાની તૈયારી કરો છો એ અંતર્ગત જ્યારે આપણે ફર્સ્ટ એક્ઝામ પાસ કરીએ છીએ, ત્યાર પછી જે બીજું પેપર આવે છે, બીજી એક્ઝામ આવે છે, એના પછી જે ડિસ્ક્રિપ્શન એટલે લેખિત સ્વરૂપે આપણે લખવાનું હોય છે, ત્યારે ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિ છે એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. લોથલની નગર રચના તમારા શબ્દમાં લખો. લોથલનું જે ડોકયાર્ડ છે, બરાબર, વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. આવા અનેક પ્રશ્નો નીકળી શકે કે લોથલ છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં. તો આજે આપણે સંપૂર્ણ માહિતી જે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લખતી વખતે પણ ખૂબ જ ઉપયોગી બનશે એ તમામ માહિતી મિત્રો આજે આપણે સમજીશું. ખાસ નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને જે આપણને જરૂર લાગે એ મુદ્દા આપણે સાથે સાથે લખતા જઈએ. કે સૌ પ્રથમ લોથલ, લોથલનો અર્થ થાય, ખાસ કે આપણે જોઈએ, લાશનો ઢગલો. ત્યાર પછી લોથલ ક્યાં આવેલું છે, જો મિત્રો જિલ્લો પૂછે અમદાવાદ, તાલુકો પૂછે ધોળકા, અને ગામ પૂછે તો સરગવાલા. આ સરગવાલા ગામનું ટીંબુ એટલે લોથલ. ઓકે, નદી પૂછે ભગાવો નદી. ઓકે, અને ઉત્ખનન જે કાર્ય છે એસ આર રાવ દ્વારા એનું કરવામાં આવેલ છે 1954. મિત્રો, આટલામાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ, કઈ નદી કાંઠે આવેલું પૂછે તો ભોગાવો, લોથલ કયા તાલુકામાં આવેલું છે ધોળકા, લોથલનો અર્થ શું થાય તો લાશનો ઢગલો, બરાબર, એનું ઉત્ખનન કાર્ય. મિત્રો, આ જે પ્રશ્ન છે ઘણી એક્ઝામમાં પૂછાયેલો, લોથલનું ઉત્ખનન કાર્ય કોને કર્યું. પણ હવે મિત્રો આવો પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના ઓછી છે, હવે પ્રશ્નોના ટ્રેન્ડ બદલાના છે. હવે પ્રશ્ન નીકળે તો એવો નીકળી શકે કે લોથલ ઉત્ખનન કાર્ય કરનાર એસ આર રાવનું પૂરું નામ, ફૂલ ફોર્મ શું હશે. તમારા મિત્રો આ શોધી અને મને કોમેન્ટની અંદર આનો જવાબ આપવાનો છે. એસ આર રાવ છે મિત્રો, એનું ફૂલ ફોર્મ શું થાય. તમે પણ થોડીક મહેનત કરો, તમે પણ જાતે ગૂગલ છે બુકમાં વાંચો, સર્ચ કરો, એના આધારે આનું ફૂલ ફોર્મ જાણી અને તમે મને કોમેન્ટમાં આપજો. ત્યાર પછી મિત્રો, જયારે વિડીયોની અંદર આપણે પ્રશ્નોત્તરીની સિરીઝ છે એમાં પ્રશ્નનો જવાબ તમને આપીશ, બરાબર. પણ તમે એ સમય દરમિયાન જાતે થોડુંક પ્રયત્ન કરો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમે મહેનત કરી રહ્યા છો અને જે જાતે કરશું એ ક્યારે આપણે ભૂલી નહીં શકીએ. એટલે ખાસ એસઆર રાવનું છે પૂરું નામ છે, તમારે મને કોમેન્ટમાં આપવાનું રહેશે. લોથલની આપણે વાત કરીએ તો લોથલમાંથી મિત્રો 21 હાડપિંજર મળી આવ્યા. 21 હાડપિંજર મળી આવ્યા, એના આધારે ઉત્ખનન કાર્ય કરનાર આપણા એસઆર રાવ છે, જે પુરાતત્વવિદો છે, એના ઉપર મિત્રો કોઈ પણ અશ્મિ અવશેષો છે, અશ્મિ અવશેષો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. અશ્મિ અવશેષો છે એ કેટલા વર્ષ જૂના છે, કેટલા વર્ષ જૂના છે એ કઈ રીતે જાણી શકાય, તો એની પદ્ધતિ છે C14 કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે ખ્યાલ આવે છે કે આ જે અશ્મિ અવશેષો છે કેટલા વર્ષ જૂના છે. તો 21 હાડપિંજરની જોડના આધારે જે પુરાતત્વ વિદો હતા એને એક લોથલ કેટલા વર્ષ જૂનો જે નગર છે એ આપણને માહિતી મળે છે. ઈસવીસન પૂર્વે લોથલનો સમયગાળ છે 1900 સમય છે મિત્રો લોથલનો ગણવામાં આવે છે. આના આધારે આપણે કોના આધારે ખ્યાલ આવ્યો તો કાર્બન ડેટિંગ પદ્ધતિ, આ પ્રશ્ન મિત્રો પૂછાયેલો છે. કોઈ પણ અશ્મિ અવશેષો કેટલા વર્ષ જૂના છે એ જાણવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ, C14 લખે તો પણ સાચું છે,
અથવા કાર્બન ડેટિંગ પદ્ધતિ. એના આધારે લોથલનો જે સમય છે મિત્રો, ઈસવીસન પૂર્વે 2450 થી 1900 બીસી સુધીનો છે એ સમય છે. ત્યાર પછી બીજી એક બાબત આપણને જાણવા મળે છે કે જે લોથલ છે મિત્રો એનું ઉત્ખનન કાર્ય કરનાર કોણ? તો કે એસ આર રાવ. એસ આર રાવ મિત્રો, એસ આર રાવ દ્વારા 1973 માં મિત્રો, ખાસ 1973 ની અંદર એશિયા પબ્લિશિંગ હાઉસ, આ જે મિત્રો સંસ્થા છે એશિયા પબ્લિશિંગ હાઉસ નામની જે સંસ્થા છે એના સહયોગથી મિત્રો, આના સહયોગ દ્વારા એમ કહેવાય છે એસ આર રાવે લોથલ અને સિંધુ સંસ્કૃતિ, મિત્રો લોથલ અને આ સિંધુ સંસ્કૃતિનો એક અહેવાલ બહાર પાડે છે. લોથલ અને ઇન્ડિસ સિવિલાઇઝેશન, આપણ કહી શકાય લોથલ અને સિંધુ સંસ્કૃતિ નામનો એક અહેવાલ એસ આર રાવ જે બહાર પાડે છે. એના આધારે ઘણી બધી બાબતો છે લોથલની માનવ સમાજ સુધી પહોંચે છે. ઉત્ખનન કાર્ય પણ કરવામાં આવે છે એ પણ એનાથી પણ મળે છે, એના રિપોર્ટ દ્વારા સમગ્ર દેશને સમગ્ર વિશ્વ સુધી આ માહિતી પહોંચે છે. તો હવે આપણે મિત્રો આગળ વધીએ લોથલની ખાસ કરીને મુખ્ય વિશેષતા. લોથલ જે નગર છે એ પ્રાચીન બંદર ગણવામાં આવે છે, તેની મુખ્ય વિશેષતા કઈ કઈ છે એ આપણે સમજી લઈએ. હવે મુખ્ય વિશેષતા છે મિત્રો, પ્રાચીન ભારતની એકમાત્ર જો બંદર હોય બંદર તો એ હતું લોથલ મિત્રો. શું છે એ? કોણ હતું? લોથલ. તો મિત્રો હવે આપણે કઈ રીતે કોઈ પણ બાબત આપણે કઈ રીતે સ્વીકારીએ, એના અવશેષો એના પુરાવા કઈક માહિતી આપણી પાસે હોય એના આધારે આપણે કહી શકીએ છીએ કે લોથલ પ્રાચીન સમયનું પ્રાચીન ભારતનું એકમાત્ર બંદર. તો એના અવશેષો આપણને મળે છે ત્યાંથી લોથલમાંથી આપણને ડોકિયાર મળી આવ્યું મિત્રો. ડોકિયાર એટલે વાહનની જે લાદવાની જે ગોદી હોય ગોદી પણ કહી શકાય, જે ડોકિયાર જે વાહનો મિત્રો વેપાર કરવા માટે આવે છે ત્યાં ઉભા રહે અને માલ ભરી ઉતારવામાં આવે છે અને ત્યાંથી પાછું પરત થાય છે, જે સ્થળ કહી શકાય એ એટલે કે ડોકિયાર, કે જેને આપણે ગોદી પણ કહીએ છીએ. આવી ગોદી મિત્રો લોથલ માંથી આપણને મળી આવી છે 214x36 મીટર અને 12 મીટર પ્રવેશ દ્વાર છે મિત્રો, 12 મીટર પહોળું જે પ્રવેશ દ્વાર કહી શકાય એવું પ્રવેશ દ્વાર હતું લોથલ ની અંદર મિત્રો. એમ કહેવાય છે ડોકિયાર મળી આવેલું છે, ત્યાં મિત્રો વાહન આવતા હતા કેટલા, તો 65 ટન વજનનું જે વાહન હોય એટલો વાહનની કેપેસિટી હતી, એટલું ટન વજન લઈ અને વાહન ઉત્તરમાંથી મિત્રો આવે અને દક્ષિણમાંથી પાછા પરત ફરી શકે એવી વિશાળ જગ્યા, 12 મીટર પહોળું પ્રવેશ દ્વાર હતું બરાબર, 24x36 મીટરનું જે ડોકિયાર આપણને જે માપ પણ આપણને ખ્યાલ છે આટલા મીટરનું આપણને ત્યાંથી ડોકિયાર મળી આવેલું છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં 64 વખારો મિત્રો, કેટલી વખારો મળી આવી? 64 વખારો બરાબર, એ 64 વખારો મળી આવી છે. ત્યાંથી આપણે ઈરાનની એટલે કે ફારસ જે દેશ છે ફારસ એની મુદ્રા મળી આવેલી છે બરાબર. આ બધી બાબતોના આધારે અવશેષોના આધારે જે ઉત્ખનન કાર્ય કરનાર જે પુરાતત્વવિદો એવું માને છે કે પશ્ચિમ એશિયા સુધી મિત્રો લોથલ જે ખાસ કહી શકાય છે કે પશ્ચિમ એશિયા સુધી ભારતમાંથી વેપાર થતો હતો. કેમ કે ઈરાનની મુદ્રા મળી આવેલી છે 64 વખારો મિત્રો, 64 વખારો એટલે આપણે કહી શકીએ છીએ કે જ્યાં પુષ્કળ જે પાકનું ઉત્પાદન થાય છે જે વસ્તુ તે સાચવવા માટે જે વખાર કહી શકાય એ લોથલમાંથી આપણને વખાર મળી આવ્યો. એક સીધી આમ કહેવાય કે 64 વખારો મળી છે. ક્યારે માલ આપણે સંગ્રહ કરવો ને ક્યારે માલ આપણે માર્કેટમાં મૂકવો આ દરેક બાબતથી લોથલના લોકો છે પરિચય હશે અને એટલું વેપારી કહેવાય છે જે વેપારી જ્ઞાન હોવું જોઈએ એ વેપારી જ્ઞાન છે મિત્રો એ સમયના આ લોકો પાસે છે. એ આના આધારે આપણે કહી શકીએ છીએ, વખાણના આધારે કહી શકાય છે. અને ત્યારબાદ ઈરાનની જે ફારસ એટલે કે ફારસની મુદ્રાઓ મળી આવેલી છે એના ઉપરથી કહી શકાય છે કે એ દેશો સાથે આપણો વેપાર હશે ને સમુદ્રમાંથી જે કહેવાય માલ લઈ જવો માલ લાવો આ દરેક બાબતો છે મિત્રો આ લોથલ નહીં ડોકિયાર છે એના આધારે કહી શકાય છે કે પ્રાચીન ભારતનું મુખ્ય બંદર છે, વેપારનું એક મુખ્ય મથક કહી શકાય
વેપારી મથક કહી શકાય, તો પણ કહી શકાય વેપાર નું મુખ્ય મથક. એ વખત માં મિત્રો ભારત દેશ ની અંદર લોથલ ની સમૃદ્ધિ ટોચ ઉપર હશે. એ આ બધી બાબતોના આધારે જે ઉત્ખનન કાર્ય છે, પુરાતત્વવિદો એવું માને છે કે લોથલ છે પ્રાચીન ભારતનું સારું એવું બંદર પણ છે, ત્યાં વેપાર અને સમૃદ્ધિ કહી શકાય કે સારી એવી ટોચની સમૃદ્ધિ ત્યારે હશે, ત્યાં આ બાબતો ઉપરથી આપણે કહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ બીજી વિશેષતા, તો લોથલની નગરરત્ના મિત્રો. તો મિત્રો ખાસ લોથલ નું બીજી બાબત વિશેષતા હોય તો એની નગર રચના. મિત્રો એક બાબત આપણે સ્પષ્ટ કરી થવું જોઈએ કે લોથલની નગર રચના વિશ્વની અંદર ખાસ કરીને નોંધ લીધેલી છે. કોઈ પણ મિત્રો નગર વસાવવું હોય, પ્લાનિંગ શહેર કરવું હોય, પ્લાનિંગ શહેર બનાવવું હોય, તેની અંદર પાંચ બાબતો મુખ્ય હોય છે. એના મકાનો કેવા, એના રસ્તાઓ કેવા છે, ગટર વ્યવસ્થા, જાહેર સ્નાનગૃહ, જાહેર મકાનો, આ દરેક બાબત વિચારવી પડે. તો પેલી એના આધારે એક જીકેનો અને પ્રશ્ન નીકળી શકે. તો ગુજરાતની વાત કરવામાં આવે છે, ગુજરાત આઝાદી બાદની વાત છે. આઝાદી બાદ ગુજરાતનું પ્રથમ સુઆયોજિત પ્લાનિંગ કર્યું શહેર કયું? જો મિત્રો અહીંયા પૂછે આઝાદી પછીની વાત છે, ગુજરાતનું પ્રથમ સુઆયોજિત જે પ્લાનિંગ કર્યું શહેર હોય ગુજરાતનું પૂછે તો મિત્રો ગાંધીનગર આવે. ઓકે, અને ભારતનું પૂછવામાં આવે તો ચંદીગઢ. મિત્રો ભારતનું ચંદીગઢ શહેર છે એ આયોજનબદ્ધ પ્લાનિંગ કરી અને બનાવવામાં આવેલું છે. આ બંને પ્રશ્નો આપણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખી અને ખાસ નોટ ડાઉન કરી લેવા. એક બીજો પ્રશ્ન ખાસ તમને કોમેન્ટમાં જવાબવાનો છે, કોના દ્વારા આ ચંદીગઢ છે શહેર છે મિત્રો ભારતનું, એ કયા આર્કિટેક્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું, એનું પ્લાનિંગ કોને કરેલું છે? તો આનું જે પ્લાનિંગ છે કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે. તો હવે આપણે મિત્રો ખાસ અહીં જે ગુજરાતના લોથલની વાત કરીએ, તો લોથલની જે નગર રચના છે મિત્રો, તે નગર રચના આપણને બે ભાગમાં, ખાસ આપણે શું જોવાનું છે, બે ભાગમાં જોવા મળે છે. એક છે મિત્રો ઉપરનું દુર્ગ, ઉપલું દુર્ગ એટલે કિલ્લો, ખાસ યાદ રાખજો ઉપલું દુર્ગ એટલે કિલ્લો. ઓકે, એક છે મિત્રો નીચલું દુર્ગ, નીચલું નગર. લોથલની અંદર વાત કરીએ છીએ સિંધુખીની સંસ્કૃતિની દરેક જગ્યાએ છે નગર રચના મિત્રો આપણને બે ભાગમાં જોવા મળે છે. એકને કહેવાય છે ઉપલું દુર્ગ, બીજાને કહેવાય છે નીચલું દુર્ગ. ઉપલું દુર્ગ છે મિત્રો એમાં કોણ રહે? તો ઉપલું દુર્ગ છે એમાં મિત્રો શાસક વર્ગો રહેવામાં આવે છે. કોણ આવે છે? શાસક, જે રાજા કહી શકાય, શાસક વર્ગો હોય છે. બરાબર, જે આપણે રાજા કહી શકાય, જે રાજા શાસક વર્ગ છે એના વહીવટી જે અધિકારી હતા, વહીવટી અધિકારી મિત્રો, આ બધા અધિકારીઓ એ ઉપલા દુર્ગમાં રહેવામાં આવતું હતું. ને ઉપલું દુર્ગ છે એ ઊંચાઈ ઉપર મિત્રો, ખાસ ઊંચાઈ ઉપર કિલ્લા ઉપર બનાવવામાં આવે છે. કોઈ ભૂકંપ છે, વરસાદ છે, વાવાઝોડું છે, એનાથી રક્ષણ મળી શકે એટલા માટે ઉપર કિલ્લા, કિલ્લો જે ઉપર હોય ઊંચાઈ ઉપર ઉપલું દુર્ગ બનાવવામાં આવે છે, એની વિશેષતા છે. ત્યાર પછી નીચલું દુર્ગ છે એ સર્વ સામાન્ય મિત્રો, સર્વ સામાન્ય માનવ હોય, સામાન્ય નાગરિક છે એના માટે છે, જે મજૂર ખેતી કરતો હોય, સામાન્ય વ્યક્તિ હોય એના માટે નીચલું દુર્ગની વ્યવસ્થા છે. આ બાબત છે એ પેલા આપણે સમજી માનીએ. લોથલ ની અંદર આ રીતે ઉપલું દુર્ગ અને નીચલું દુર્ગ, ઉપલા દુર્ગ ની અંદર કોણ રહે? તો શાસક વર્ગ છે એ, અથવા એના વહીવટી અધિકારી લોકો હોય છે એ લોકો રહે છે, અને નીચલા દુર્ગમાં મજૂરો છે, સામાન્ય માનવ છે એ નીચલા દુર્ગમાં રહેતા હોય છે. હવે મિત્રો આપણે લોથલની વિશેષતાની નગર રચનાની વાત કરીએ, તો મકાનો, ખાસ કરીને એના મકાનો કેવા હતા એ આપણે સમજી લઈએ. તો મિત્રો હવે આપણે ખાસ લોથલની જે નગર રચના છે, તો લોથલના જે મકાનો છે મિત્રો એ મકાનો કેવા હતા? તો પેલા તો એ જોઈએ તો મકાનો છે પાકી ઈંટોના હતા, ક્યાંક કાચી ઈંટોના પણ જોવા મળે છે. બરાબર, સિંધુખીનની સંસ્કૃતિના મકાનો છે પાકી ઈંટો, કાચી ઈંટોના બનેલા છે. મકાન છે મિત્રો એ ક્યારેક બે માળના પણ આપણને જોવા મળે છે, બે માળના મકાન મળે છે. નીચે છે સ્નાનાગૃહ, ક્યાં હોય છે? નીચે હોય છે, નીચેના ભાગમાં મિત્રો સ્નાનાગૃહ. આ દરેક બાબત છે આપણે મકાનોમાં જોઈ શકાય છે. તેના રસ્તાઓ મિત્રો, એના રસ્તા છે સિંધુખીનની સંસ્કૃતિ લોથલ, લોથલની મુખ્ય વસ્તુ છે રસ્તાઓ. રસ્તાઓ કાટખૂણે મળતા મિત્રો, યાદ રાખજો કાટખૂણે મળે છે, સીધા છે,
બરાબર કાટખૂણે મળે છે. ત્યાર પછી મકાનો ના જે રસ્તાઓ છે 33 ફૂટ પહોળા છે, 33 ફૂટ મકાનો ના આ જે રસ્તાઓ છે પહોળા છે, જેની અંદર મિત્રો સામ સામે કોઈ પણ વ્યક્તિ સામ સામા આવે, કોઈ ગાડું લઈને નીકળતો હોય તો સામેથી પણ ગાડું લઈને આવતો હોય તો એ સામ સામા પસાર થઈ જાય એવા પહોળા અને મોટા રસ્તા જોવા મળે છે. ત્યાર પછીની ગટર વ્યવસ્થા, ખાસ કરીને જે મુખ્ય બાબત હોય સિંધુ ખીણની સંસ્કૃતિની, તો એ ગટર વ્યવસ્થા છે મિત્રો. એ સમયે પણ મિત્રો જે ગંદા પાણીનો નિકાલ થાય, અહીંયા ખાસ સમજી લે કે ગંદુ પાણી છે એના નિકાલ માટે મોરીની વ્યવસ્થા, મોરી એટલે મિત્રો ગટર થાય છે એનું નામ, બરાબર. બીજું નામ છે મોરીની વ્યવસ્થા, સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલમાં જોવા મળે છે. એ જે પાણી છે મિત્રો ગંદુ પાણી છે, ઘરની બહાર એક કુઈ જેવું બનાવવામાં આવે છે, બરાબર. અને એમાંથી પાણી છે નગરની મુખ્ય જે કેનાલ છે, ગટરની વ્યવસ્થા એ મુખ્ય ગટર સાથે જોડાય, અને મુખ્ય ગટર છે મિત્રો નગરની બહાર. ને આ બધી જ ગટર વ્યવસ્થા મિત્રો છે અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા છે મિત્રો, એ સમયમાં જોવા મળે છે. પ્રાચીન ભારત સિવાય પ્રાચીન વિશ્વમાં આવી ગટર વ્યવસ્થા ક્યાંય હતી નહીં એવી વ્યવસ્થા છે મિત્રો. સુંદર અને સુવ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે અહીં આપણે જોઈ શકાય છે. ને ગટરની વ્યવસ્થા છે મિત્રો, એ ગટરો પાકી ઈંટોની બનેલી છે. આપણને સમજવા જેવી બાબત છે, કેટલા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હશે એનો ઉત્તમ નમૂનો છે મિત્રો એ ગટર વ્યવસ્થા. ગંદા પાણીનો નિકાલ છે એ નગરની બહાર નીકળી જતું હતું, અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા. જાહેર સ્નાનાગૃહ મિત્રો ત્યાં જ મળી આવે છે, અને જાહેર મકાનો પણ, ખાસ કરીને કોઈ સામૂહિક કાર્યક્રમ કરવો હોય તો એ જે હોલ કહી શકાય એવા મકાનો પણ આપણને ક્યાંથી મળેલા છે, આ રીતે લોથલમાંથી મળી આવે છે. તો ખાસ હવે આપણે લોથલમાંથી કઈ કઈ બાબતો મળી આવી છે એની આપણે હવે ચર્ચા કરીશું. ખાસ લોથલની જે આપણે વિશેષતા જોઈએ ત્યારે અવશેષો ના આધારે કઈ કઈ બાબતો ઉત્ખનનમાંથી મળી આવી, તો પેલી મિત્રો ઘોડા લોથલમાંથી ઘોડાનું મિત્રો ટેરાકોટાનું રમકડું મળી આવેલું છે. ખાસ કરીને ટેરાકોટા એટલે પકવેલી માટી મિત્રો, પકવેલી માટીમાંથી જે રમકડા બને એને અલગ અલગ મળી આવ્યા છે. એમાંથી ઘોડાનું અવશેષ, ઘોડાનું રમકડું ક્યાંથી મળ્યું, તો લોથલમાંથી. અનાજ દળવાની ઘંટી મિત્રો ખૂબ જ અગત્યનો આઈએમપી મિત્રો, ખાસ કહી શકાય આઈએમપી મુદ્દો. અનાજ દળવાની ઘંટી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કઈ જગ્યાએ મળી, તો એ લોથલ છે મિત્રો. ત્યાર પછી ચોખાના ડુંડાના અવશેષો, જો ચોખાના અવશેષો સિંધુ ખીણમાંથી ગુજરાતમાંથી ક્યાંથી મળ્યા છે, તો રંગપુર. પણ ચોખાના ડુંડાના અવશેષો કહી શકાય તો ક્યાં આવે છે, અહીંયા લોથલમાંથી મળી આવે છે. ત્યાર પછી એમ કહેવાય છે બળદના મુખવાળી, શતરંજની મોહર, એટલે મિત્રો શતરંજ જે રમત છે જેને આપણે ચેસ કહીએ છીએ, એ ચેસના રમતના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે, તો આનો જવાબ આવે મિત્રો લોથલ, કે જેમાંથી આપણને શતરંજની મોહર. આના ઉપરથી બીજી એક પણ બાબત સ્પષ્ટ થઈ શકે કે આજથી 5000 વર્ષ પહેલા પણ, ખાસ કરીને મનોરંજન માટે રમત માટે આપણા લોકો ખાસ કરીને શતરંજ રમતા હશે. તો શતરંજની જે રમત છે એની શોધ કયા દેશમાં થાય, આવો પ્રશ્ન પૂછાય તો પણ કોઈ આવો ભારત દેશ આવશે, કેમ કે એના અવશેષો એના પુરાવા આપણી પાસે છે. એના આધારે કહી શકીએ કે આજથી 1000 વર્ષ પહેલા શતરંજ રમત રમાતી હતી, તો ભારતમાં રમાતી હતી. એને જનની એનો શોધ કોને કરી, તો ભારતે. તાંબાનો કૂતરો, ખાસ આપણ વિશેષતા તાંબાનો કૂતરો એક જ જગ્યા એટલે કે લોથલમાંથી મળી આવેલું છે. માટીના મિત્રો રમકડા મળેલા છે, ધાતુના વાસણો મળી આવેલા છે. આ જે માટી અને ધાતુના વાસણો છે એના ઉપર ચિત્રો જોવા મળે છે, એના ઉપર નકશીકામ મિત્રો જોવા મળે છે. એના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે એ લોકો એવા સારા એવા કારીગર હશે. કલા કારીગરીમાં જે કહી શકાય છે માટીના વાસણોની અંદર ખાસ કુંભ કારીગરી, કુંભ એટલે માટીના જે વાસણો બનાવવાની જે કળા છે એ આ લોકો ખૂબ જાણકાર હશે અને પારંગત હશે. ખાસ કહીએ પારંગત શ્રેષ્ઠ કલાકૃતિ મિત્રો આ લોકો એ વખતમાં એમ કહેવાય કે હશે એવા અનુમાન પુરાતત્વવિદ કહી શકે છે કે અવશેષોના આધારે. લોથલમાંથી રેખા માપન માટે, રેખા કોઈ પણ માપન માટેની પટ્ટી કહી શકાય, તો ક્યાંથી મળી આવેલી, આ પણ મિત્રો આઈએમપી પ્રશ્ન છે કે હાથી દાંતની જે પટ્ટી છે મિત્રો લોથલમાંથી મળી છે. મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. 95 પ્રકારની ચિહ્નો મળી આવેલા છે. વાહનની મિત્રો જે ખાસ કહી શકાય વાહનની આકૃતિની મુદ્રા એ પણ લોથલમાંથી મળી છે. આ જે 95 પ્રકારના ચિહ્નો છે એના આપણે ઉકેલ મેળવી શકતા નથી, ખાસ મળી આવેલી છે. ત્યાર પછી એક વસ્તુ લોથલની અંદર એક બાબત આપણે જોઈએ તો કે દફન વિધિ થતી હતી અને અગ્નિ સંસ્કાર.
લુંફળની અંદર દફન વિધિ પણ થાય છે અને અગ્નિ સંસ્કાર પણ થાય છે. આ બાબત દફન વિધિ થતી હોય તો એના ઉપર એક બાબત છે, તો એનું જે શબ છે એનું માથું ક્યાં રાખતા? તો શબનું મિત્રો માથું છે ઉત્તર દિશામાં, અને પગ છે મિત્રો એ દક્ષિણ દિશામાં. ખાસ એ પણ સમજવાનું છે, પગ દક્ષિણ દિશામાં, માથું ઉત્તર દિશામાં રાખવામાં આવતું. અને અગ્નિ સંસ્કાર માટે ખાસ એમ કહી શકાય છે, ત્યાં પણ વ્યવસ્થા એના અવશેષો મળેલા છે. અને લોથલમાંથી એક યુગલ ખાસ કહી શકાય, યુગલ એટલે પતિ પત્ની, સ્ત્રી પુરુષ. મિત્રો અહીંયા ખાસ અહીંયા સમજો, સ્ત્રી પુરુષ સાથે, મિત્રો લોથલમાંથી સ્ત્રી પુરુષ સાથે છે, શબ છે, એના અવશેષો આપણને દફન વિધિમાંથી મળી આવેલા છે. એના ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે એ વખતમાં પણ સતી પ્રથા હશે, સતી પ્રથાનો જીવાત ત્યારે પણ હશે એવા અનુમાન ઉત્ખનનકાર યા જે સંશોધકો છે એવું અનુમાન કરે છે આ શબના આધારે. બરાબર. ત્યાર પછી એક નાના શિશુ, મિત્રો શિશુ નહીં, ખોપડી મળી આવેલી છે, ખોપડી. એના ઉપર મિત્રો ખાસ કરીને કોઈ શસ્ત્રક્રિયા એટલે કોઈ બીમાર શિશુની ખોપડી છે એવું અનુમાન લગાવવામાં આવે છે. એના ઉપર જે ખોપડીમાં કાણાના આધારે કઈ શસ્ત્રક્રિયા એટલે ચિકિત્સક વિદ્યાની અંદર પણ એ લોકો આગળ હશે એવો અવશેષો, એવા પુરાવા આપણને ક્યાંથી મળે છે? લોથલમાંથી મળે છે. તો આ દરેક બાબતો મિત્રો, ઘણી બધી બાબતો છે લોથલમાંથી આપણને મળી આવેલી છે. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ આયમપી હોય એવા ચાર પાંચ બાબત આપણે, પ્રાચીન ભારતનું એકમાત્ર નગર તો લોથલ. ત્યાર પછી અનાજ દળવાની ઘંટી ક્યાંથી મળી આવેલી છે? લોથલમાંથી. બીજી બાબત, બળદના મુખવાળી જે મોહર જે સતરંજ છે એ સતરંજ ક્યાંથી મળી? તો કે લોથલમાંથી મળી આવી. તાંબાનો કૂતરો તો કે લોથલમાંથી મળી આવેલો છે. ત્યાર પછી મિત્રો હાથી દાંતની પટ્ટી, મિત્રો હાથી દાંતની પટ્ટી ક્યાંથી મળી આવેલી છે? લોથલમાં. શબનું મિત્રો, સ્ત્રી અને પુરુષનું જે યુગલનું શબનું જે આમ કહેવાય છે દફન વિધિમાંથી મળી આવેલું છે. બરાબર. ક્યાંથી મળી આવેલા? ક્યાંથી? તો એ પણ લોથલમાંથી મળી આવેલું છે. મિત્રો જયારે લોથલ જે તે સમયના એના ઉન્નત કાળમાં એટલે કે સરસ એવી સમૃદ્ધિના સમય હતો ત્યારે દરિયાથી, મિત્રો ખાસ યાદ રાખજો, લોથલ છે દરિયાથી 5 જ કિલોમીટર દૂર હતો. હાલ પૂછવામાં આવે તો લોથલ છે દરિયાથી 18 કિલોમીટર દૂર છે. ઘણા બધા આમ કહેવાય છે ભૌગોલિક પરિસ્થિતિના ચેન્જ થવાના કારણે ધીમે ધીમે લોથલ છે મિત્રો દરિયાથી દૂર થયું. ઘણા બધા આમ કહેવાય છે ભૂકંપ આવેલા હશે, કોઈ પણ હોનારત આવી જશે એના ભૌગોલિક પરિસ્થિતિના કારણે હાલ લોથલ 18 કિલોમીટર દૂર છે. પેલા જે તે વખતના એના ઉન્નત સમય શરૂઆતનો જે કાળ હશે જે ઈસવીસન પૂર્વે 2450ના જે સમયગાળ છે એ વખતે લોથલ છે દરિયાથી મિત્રો ફક્ત ને ફક્ત 5 જ કિલોમીટર દૂર હતું. આ બધા અવશેષો આ બધા પુરાવાના આધારે ખાસ કરીને એસ આર રાવ મિત્રો અને એસ આર રાવ જે ઉત્ખનન કાર્ય હતા એને લોથલ ને લઘુ મોહન લઘુ હડપ્પા મિત્રો કીધું. શું કીધું છે? લઘુ હડપ્પા. આટલા બધા પુરાવા જે વસ્તુ આપણને હડપ્પામાંથી મળી આવેલી છે, જે જેવી વ્યવસ્થા હડપ્પામાં હતા, કાચા માટીના મકાનો છે પાકા એવા જ મકાનોની વ્યવસ્થા અહીંયા છે, એવા રસ્તા અહીંયા મળી આવે છે, ઘણી બધી બાબતો આપણને સેમ વસ્તુ છે લોથલમાંથી મળી આવી છે. એટલા જ માટે એસ આર રાવે લોથલને લઘુ હડપ્પા તરીકે ઉલ્લેખ કર્યો છે. લઘુ મોહેંજોદડો એવો પણ શબ્દ વાપરી શકાય. લઘુ મોહેંજોદડો તરીકે ગુજરાતમાંથી કયું નગર ગણવામાં આવે છે? તો લોથલ. લઘુ હડપ્પા તરીકે ગુજરાતમાંથી કયા નગરને ગણવામાં આવે છે? તો પણ એ આવે લોથલ. કોને એને ગણતરી કરી, કોને એવું કહ્યું કે લોથલ છે લઘુ હડપ્પા છે? તો એસ આર રાવ દ્વારા આવું સૂચન કરવામાં આવે છે. મિત્રો ખાસ કરીને હવે પછી આપણે આગળ સિંધુખીની સંસ્કૃતિનું ગુજરાતનું નગર છે એને સમજીશું. ખાસ મિત્રો પ્રશ્નોત્તરીનો જે વિડીયો આવે ખાસ તમે જોજો, એના આધારે ઘણી બધી બાબતો વિડીયોના વિડીયોને આધારે આપણે પ્રશ્નો બનાવીએ છીએ. ઘણા પ્રશ્નો પૂછાયા છે એની પણ એમાં સાથે સાથે ચર્ચા પણ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.